પાટણ જિલ્લા પંચાયત ખાતે આજ રોજ કારોબારીની બેઠક દીપમાલાબેન ભાવિકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી। ત્યારે આ કારોબારી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે જિલ્લા પંચાયતની મળેલી કારોબારી બેઠકમાં ગત કારોબારી બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપી સરસ્વતી તાલુકા પંચાયત અને પાટણ તાલુકા પંચાયતના આવેલા સ્વૈચ્છિક રાજીનામાને મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ કેન્દ્ર સરકારની 8 વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસનના કાર્યક્રમોમાં થયેલ ખર્ચને સ્વભંડોળમાં મંજૂરી આપવામાં આવી હતી। તદઉપરાંત જિલ્લા પંચાયત ભવનના સિક્યુરિટી, સરકારી વાહનના ડ્રાઈવર, બગીચાના માળીને થતા ખર્ચને બહાલી અપાઈ હતી। કારોબારી બેઠકમાં ઇન્ટરકોમના કામોનો અભ્યાસ કરી આવનાર કારોબારી બેઠકમાં લાવવા મુલતવી રાખવામાં આવી હતી। જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2022ના માસિક હિસાબો મંજૂર કરવાના મુદ્દા બાબતે સ્પેસિફિક ખર્ચાઓનું લિસ્ટ બનાવી કારોબારીના અધ્યક્ષ સહિત સભ્યોને દર માસે મોકલી આપવા ઠરાવવામાં આવ્યું હતું। અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયતના દરેક ગામોમાં આવેલા પીએચસી અને સીએચસી સેન્ટરો દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ભરાઈ રહેતા વરસાદી પાણીના સ્થળે દવાઓનો છંટકાવ કરવા સહિત જે તે સરકારી શાળાઓમાં જર્જરિત થઈ ગયેલા ઓરડાઓનું નવીનીકરણ કરવા માટેની મંજૂરી મળી ગઈ હોય તે દિશામાં પણ ઝડપથી કામગીરી પૂર્ણ કરવા ડીપીઓને કારોબારી અધ્યક્ષ દીપમાલાબેન પટેલે સૂચનાઓ આપી હતી। કારોબારી પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયત હસ્તકના વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ માટેના ક્વાર્ટરમાં પણ રિપેરિંગ કામ હાથ ધરી તેમાં રહી શકાય તેવી સ્થિતિનું નિર્માણ કરવા પણ બાંધકામ અધિકારીને અપીલ કરવામાં આવી હતી। આજરોજ મળેલી જિલ્લા પંચાયતની કારોબારી બેઠક અંગે જિલ્લા વિકાસ અધિકારીએ મહત્વના મુદ્દાઓ અંગે પીટીએન ન્યૂઝ સમક્ષ પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી। પાટણ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની મીટિંગ મળી, મીટિંગની અંદર મુખ્ય મુદ્દાઓની અંદર તાલુકા પંચાયત શ્રી સરસ્વતી, ત્યાર પછી પ્રમુખ શ્રી તાલુકા પંચાયત પાટણ, એ બે પ્રમુખશ્રીના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા। ત્યાર પછી વહીવટી પ્રકારના પ્રશ્નો હતા, જેમાં નાણાકીય સ્વરૂપના વહીવટી આંતરિક વ્યવસ્થા માટેના ટેલિફોન છે, ઇન્ટરકોમ છે, એ પ્રકારના સીસીટીવી કેમેરા અને ન્યાય સમિતિના ચેરમેન શ્રી માટેની ચેમ્બર માટેની સુવિધા અને મેન પાવર માટેની એક દરખાસ્ત હતી, એ મંજૂર કરવામાં આવ્યું। સાથે સાથે જાન્યુઆરી 2022 અને ફેબ્રુઆરી 2022ના બે મહિનાના આવક અને ખર્ચના હિસાબો જે દર વખતે કારોબારી સમિતિ સમક્ષ 3 મહિને રજૂ કરવામાં આવતા હોય છે એ રજૂ થયા। એ પૈકીના આવકના જે છે એ વ્યક્તિગત કયા સ્ત્રોતમાંથી આવક થયેલી છે, કેટલી થયેલી છે, અને એ જ રીતે ખર્ચની બાબતમાં જે કારોબારી પ્રકારના ખર્ચાઓ હોય છે એ પ્રકારના ખર્ચની અંદર સભ્યશ્રીઓ અને સમિતિ સમક્ષ ચર્ચા થઈ એના સ્પષ્ટીકરણ રજૂ કરવામાં આવ્યા। ચોમાસાની સિઝનમાં કોઈ મહત્વના મુદ્દાઓની કોઈ ચર્ચા કરવામાં આવી? હા, સભ્યશ્રીએ તરફથી ચોમાસાના અનુસંધાને હાલમાં ચોમાસું પાણી ભરાવો અને એના છંટકાવ માટેની આરોગ્યના માટેની વાત થઈ, બાળકો માટેના શાળાના ઓરડાઓ માટેની પણ વાત થઈ, એ આગામી શિક્ષણ સમિતિના માધ્યમથી મંજૂરીઓ અને ત્યાર પછી એકચ્યુઅલી એક્ઝિક્યુશનમાં આવે જેથી કરીને નવા ઓરડા બનાવવા અથવા જર્જરિત હોય એના અનુસંધાને, એ બે મુદ્દાઓ પર સામાન્ય ચર્ચા એ થયેલી।